નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ધન્ય છે હરિદાસની ભક્તિ. જો ઈશ્વર પ્રત્યે સાચા હૃદયનો પ્રેમ હોય, મન નિર્બળ હોય, ઈશ્વર પ્રત્યે અતૂટ શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય, તો સાધકને ઈશ્વરની કૃપા અવશ્ય મળે છે. સાધક ગમે તે જાતિ, ધર્મ કે કુળનો હોય, છતાં સર્વવ્યાપી, સર્વજ્ઞ તથા કરુણાસભર પરમેશ્વર તો ફક્ત પોતાના ભક્તનો પ્રેમ જોઈએ છે, તેની નિર્બળતા એ જોઈએ છે, તેની અતૂટ શ્રદ્ધા તથા નિષ્ઠાને જોઈએ છે. ભગવાનની કસોટીમાંથી પાર ઉતરતા જ ભક્તને તેનું અનુદાન તથા વરદાન મળવા લાગે છે. પછી ભક્ત અને ભગવાન એકબીજાના બની જાય છે. ખરેખર સાચું જ કહેવામાં આવ્યું છે કે જાત પાત પૂછે નહીં કોઈ, હરિ કો ભજે સો હરિ કો હોય. હરિદાસની ભક્તિ પણ કંઈક આવી જ હતી. આમ તો હરિદાસનો જન્મ એક મુસ્લિમ કુટુંબમાં થયો હતો, પરંતુ તેમની ભક્તિ ખૂબ ઉચ્ચ કોટીની હતી. તેમની ભક્તિ આગળ કુબેરનો ખજાનો પણ જાણે તુચ્છ લાગતો હતો. આજના બાંગ્લાદેશના યશોહર જિલ્લામાં બુડન નામનું એક નાનકડું ગામ છે. એક ગામમાં રહેતા એક ગરીબ મુસ્લિમ કુટુંબમાં હરિદાસ ખાનનો જન્મ થયો હતો. પૂર્વજન્મના પ્રબળ પાવન સંસ્કારોના કારણે જ હરિદાસ ખાનને ભગવાન કૃષ્ણ પ્રત્યે પ્રબળ પ્રેમ હતો, તેથી તેમની ભક્તિ શુક્લ પક્ષના ચંદ્રની જેમ વધતી જ ગઈ. એક દિવસ એવો આવ્યો કે કિશોરાવસ્થામાં જ તેમણે વૈરાગ્ય લઈ લીધો અને ઘર છોડીને વનગ્રામની નજીકમાં એક ઝૂંપડી બનાવીને રહેવા લાગ્યો. તે હંમેશા ભગવાનના નામ જપમાં જ લીન રહેતો હતો. તેમની ખ્યાતિ વધવા લાગી. તેમનાથી પ્રેરાઈને હજારો લોકો ભગવાનની ભક્તિ કરવા લાગ્યા. તેમની ખ્યાતિ વધતા કેટલાક લોકો તેમની ઈચ્છા પણ કરતા હતા. તેમાં ત્યાંનો એક જમીનદાર પણ હતો. તેણે તેમને બદનામ કરવા માટે એક ષડયંત્ર રચ્યું. એક વેશ્યાને ધનની લાલચ આપીને હરિદાસ પાસે મોકલી. સારી રીતે શણગાર સજીને તે વેશ્યા રાતના સમયે હરિદાસની ચોપડીમાં ગઈ. પરંતુ હરિદાસ તો ભગવાનની ભક્તિમાં મગ્ન હતો. તેમનું મનોહર રૂપ જોઈને વેશ્યા તેમના પર આસક્ત થઈ ગઈ. તે પોતાના ઉદ્દેશ્યને પૂરો કરવા માટે અનેક ઉપાયો દ્વારા હરિદાસની સમાધિને ભંગ કરવાના પ્રયાસો કરતી રહી, પરંતુ એમાં તેને સફળતા ન મળી. પ્રાંતકાળે જ્યારે હરિદાસ સમાધિમાંથી જાગ્યા ત્યારે તેમણે તે સ્ત્રીને ત્યાં બેઠેલી જોઈ. હરિદાસ બોલ્યા કે દેવી, હું તમારી ક્ષમા ચાહું છું. હું સમાધિમાં લીન હતો, તેથી અહીં આવવાનું પ્રયોજન ન પૂછી શક્યું, તમારો સત્કાર ન કરી શક્યો. આવું સાંભળીને સ્ત્રીને કશું બોલ્યા કે કહ્યા વગર ત્યાંથી જતી રહી. તેમણે સતત ત્રણ રાત્રિ સુધી પ્રયાસ કર્યો, પરંતુ તે સફળતા ન જ મળી શકી. તે તપમાંથી હરિદાસને વિચલિત ના કરી શકી. તેમની પાસે આવવાના કારણે તેના કાનમાં પણ હરિનામનો અવાજ ગુંજવા લાગ્યો અને તેના અંતરમાં આધ્યાત્મિક આનંદ સ્ફુરવા લાગ્યો. ચોથી રાતે પણ તે ત્યાં આવી. હરિદાસને તે વખતે પણ ભગવત ભજનમાં લીન હતા. તેઓ ભગવાનના પ્રેમમાં એટલા બધા ડૂબેલા હતા કે તેમની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી હતી. વેશ્યા વિચારવા લાગી કે આમ માણસ માળા જેવી સુંદર સ્ત્રીની નોંધ પણ લેતો નથી અને તે પોતાની ધૂનમાં જ લીન રહે છે. ખરેખર એને કોઈ અલૌકિક આનંદ મળી રહ્યો હશે. તેની પાસે સંસારના બીજા બધા સુખો તુચ્છ લાગતા હશે. છેવટે તે વેશ્યા તેમના ચરણોમાં ઝૂકી ગઈ અને પોતાના અપરાધ માટે રડતા ક્ષમા યાચના કરીને બોલી કે મહાત્મા, મારી જેવી પાપી સ્ત્રી ઉદ્ધાર કરો, મારા અપરાધને માફ કરો, મને મારા શરણમાં લઈ લો, મને આપના શરણમાં લઈ લો. તે સાચા હૃદયથી પસ્તાઈ રહી હતી. આથી હરિદાસ સમાધિમાંથી બહાર આવ્યા અને કહ્યું કે હે દેવી, એકમાત્ર માનવ જીવન જ મુક્તિનો માર્ગ છે. જે માનવ જન્મ મળવા છતાં પણ ભક્તિ નથી કરતો, એનાથી મોટું દુર્ભાગ્ય બીજું ક્યું હોઈ શકે. દેવી, ઉઠો અને તમારા હૃદયમાં ભગવાનના નામનો ધારણ કરો. હરિ નામના રટણથી તમારા હૃદયમાં પ્રકાશ પ્રગટશે અને તમારો ઉદ્ધાર થશે. તે સ્ત્રીએ હરિદાસના શબ્દોને પોતાના હૃદયમાં ધારણ કરીને ઈશ્વરની ભક્તિ કરવાનો સંકલ્પ કર્યો. હરિદાસે તેને દીક્ષા આપીને તપસ્વીની બનાવી દીધી. તેમણે પોતાની એ ઝૂંપડી
તેને સોંપી દીધી અને પોતે હરિનામનો પ્રચાર કરવા માટે નીકળી પડ્યા. પેલી સ્ત્રીએ ઝૂંપડીમાં રહીને ભગવાનનું ભજન કરવા લાગી અને આગળ જતા ભગવાનની પરખ ભક્ત બની ગઈ, પરમ ભક્ત બની ગઈ. ભગવાન પણ અનેક રીતે ભક્તની પરીક્ષા લેતા હોય છે. ભક્ત હરિદાસની ભક્તિની પરીક્ષા લેવાનું હજુ બાકી હતું. હરિદાસ ત્યાંથી નીકળીને શાંતિપુર ગયા. ત્યાં શાસક મુસલમાન હતો, તે અત્યાચારી હતો. તેના ફતવાઓના કારણે હિન્દુઓ માટે પોતાનો ધર્મ પાળવાનું મુશ્કેલ બની ગયું હતું. એ પરિસ્થિતિમાં હરિદાસ મુસ્લિમ હોવા છતાં કૃષ્ણ ભક્તિ કરે એ ત્યાંના મુસ્લિમ અધિકારીઓને કેવી રીતે ગમે? તેથી તેમણે બાદશાહ આગળ હરિદાસની ફરિયાદ કરતા કહ્યું કે આપનો હુકમથી નગરમાં ઇસ્લામનો પ્રચાર કરવા માટે હિન્દુઓને મુસલમાન બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, તો બીજી બાજુ આપણો જ મુસલમાન ફકીર હિન્દુ ધર્મના ગીતો ગાઈ રહ્યો છે, એનાથી અમારી મહેનત પર પાણી ફરી વળ્યું છે. તેથી હરિદાસને આવશ્યક સજા થવી જોઈએ. બાદશાહના આદેશથી તરત જ હરિદાસને પકડી લાવવામાં આવ્યો અને જેમણે જેલમાં પૂરી દેવામાં આવ્યું. પરંતુ હરિદાસ તો જેલમાં પણ ભગવાનના નામના જપ કરતો રહ્યા. જેલના બીજા કેદીઓ પણ તેમના ભક્ત બનવા લાગ્યા. આ જોઈને અધિકારીઓએ તેમના પર મુકદમો ચલાવ્યો, તેમની કાજીની પાસે લઈ જવામાં આવ્યા. કાજીએ કહ્યું કે જો તું હરિભક્તિ છોડીને મુસલમાનનું પાલન કરીશ તો તને છોડી મૂકવામાં આવશે. સંત હરિદાસે કહ્યું કે કાજી સાહેબ, આ સંસારનો માલિક એક જ છે, એની દ્રષ્ટિમાં માનવની અલગ અલગ જાતિઓ નથી. આપણે જ લોકોને ધર્મના આધારે વેચી દીધા છે. ભગવાને દરેક મનુષ્યને અધિકાર આપ્યો છે કે તે દરેક ભગવાનને કોઈ પણ નામે પોકારી શકે. જો હું ભગવાનની દ્રષ્ટિએ અપરાધી નથી તો પછી તમારી દ્રષ્ટિમાં હું કઈ રીતે અપરાધી હોઈ શકું? કાજીએ ગુસ્સો થઈને કહ્યું કે તું હરિનામની ભક્તિ છોડ અને કુરાન વાંચ, નહીં તો તને સખત સજા કરવામાં આવશે. હરિદાસે કહ્યું કે માણસ કઈ રીતે પ્રભુ પાસે જવું તે એની પોતાની મરજી છે. તમે જે કોઈ સજા કરશો તે મને મંજૂર છે. તમે મારા શરીરના ટુકડા કરી નાખશો તો પણ હું હરિનામ નહીં છોડું. અત્યંત ગુસ્સા થઈને કાજીએ આદેશ આપતા કહ્યું કે આ માણસ કાફળ છે, તેના ગુના બદલ તેને 22 બજારમાં ફેરવીને એટલા દંડ મારવામાં આવે કે તેના શ્વાસ નીકળી જાય. હુકમનો અમલ થયો. હરિદાસને અનેક જગ્યાએ લઈ જઈને દંડા મારવામાં આવ્યા. મારનારના લોકો તો થાકી ગયા, પણ હરિદાસ તો હરિનું નામ બોલતા રહ્યા. અંતે તેમને મરી ગયેલા માનીને અધિકારીઓએ ગંગાજીમાં નાખી દીધા. જેના જીવનનો દોર સ્વયં હરિએ પોતાના હાથમાં રાખ્યો હોય એને કોણ મારી શકે? ફરીથી તેમના શરીરમાં જાણે ચેતના પાછી આવી ગઈ અને તેઓ ગંગામાંથી બહાર આવી ગયા. અધિકારીઓએ જ્યારે આ જાણ્યું ત્યારે તેઓ ગભરાઈ ગયા. તેમણે લાગ્યું કે હરિદાસ ખરેખર કોઈ દિવ્ય આત્મા છે. તેમણે હરિદાસના પગ પકડી લીધા અને તેમની પાસે માફી માંગવા લાગ્યા. હરિદાસે તેમને માફ કરતા કહ્યું કે મારી પાસે આ બધું થવાનું જ હતું, તમે લોકો તો માત્ર નિમિત્ત છો. વાસ્તવમાં ભગવાન જાણવા ઈચ્છતા હતા કે હું ઢોંગી તો નથી ને. ભગવાન મારી પરીક્ષા કરીને જાણવા ઈચ્છતા હતા કે ખરેખર હું તેમનો છું. હરિદાસની વાતો સાંભળીને ત્યાંના લોકો રહેલા લોકો તેમને ધન્યવાદ આપવા લાગ્યા. હરિદાસ ત્યાંથી ચાલી નીકળ્યા અને નવદ્વીપ પહોંચી ગયા. ત્યાં ચૈતન્ય મહાપ્રભુજી હરિનામનું પવિત્ર અમૃત વેડાવી રહ્યા હતા. તેઓ મહાપ્રભુજીના સાનિધ્યમાં રહીને હરિનામનું સંકીર્તન કરવા લાગ્યા. પછી ચૈતન્ય પ્રભુજીની આજ્ઞાથી તેઓ ગામે ગામે ફરીને હરિનામનો પ્રચાર કરવા લાગ્યા. જીવનના અંત સમયે તેઓ જગન્નાથપુરી જતા રહ્યા અને ત્યાં ઝૂંપડી બનાવીને ભરતા સુધી રહ્યા. આજે પણ તેમના એક સાચા ભક્તના રૂપમાં યાદ કરવામાં આવે છે. જય ગુરુદેવ, જય ગુરુદેવ.